જોવો મિત્રો, તમને કીધું હતું ને કે નવસારીમાં રેલ આવી જાય છે, તો રોયલ આવી ગઈ, ડૂબી ગયા છે. જો અહીંયા મંદિર જોવો તમે, અને નીચે પાણી જાય, જોવો આપણે પુલ ઉપર ઊભા છીએ. અને આમ જોવો તમે જ્યાં નજર નાખશો ને ત્યાં પાણી જ જોવા મળશે. જોવો બધે, એટલે બધે આખું નવસારી પાણી પાણી કરી નાખ્યું. આમ જોવો તમને હું સામેની સાઈડ દેખાડું ને, તો જો આ બધે ટૂંકમાં પાણી ભરાઈ ગયા છે. જો રેલ આવી ગઈ છે, આમ જો બધે, એટલે બધે પાણી પાણી થઈ ગયા છે. આવડી મોટી રેલ આવી છે ભાઈ, સોસાયટીમાં પાણી ભરી ગયા છે. કેટલે આવે એનું કંઈ નક્કી નથી. આ દર વર્ષે આ પ્રોબ્લેમ નવસારીમાં રહી છે, એટલે નવસારીમાં રેલ આવી જ જાય છે. ચાલો તો હજી આપણે આગળ જોઈએ. જો આખું નવસારી જોવો, આ જલાલપુર વિસ્તાર છે, આ સ્કૂલ છે, કાવ્યાજાઈ સ્કૂલનો સમાજ છે, અને ત્યાં બધા પાણી કરી ગયા છે. જોવો ટોટલી જગ્યાએ નવસારીમાં પાણી આવી ગયા છે, અને દૂર દૂર સુધી જોશો ને તો પાણી જ નજર આવશે. આ જોવો પેલો માળ ડૂબી ગયો, ગરનાળું ડૂબી ગયું, પેલો માળ ડૂબી ગયો, અને આગળ તાસ્કર નગર સોસાયટી છે ત્યાં બે બે માળ સુધી પાણી છે. આ જો એક એક માળ પાણી ડૂબી ગયા છે, પાણી એક એક માળ ડૂબી ગયા છે મિત્રો. જો મિત્રો આપણે આવી ગયા છીએ સોસાયટી પાસે. આ જો એક એક માળ ડૂબી ગયા. જો આ બાજુ જોયું ને મિત્રો, પાછળ પાણી ભરાયેલું છે જોરદાર. આપણે આવી ગયા છીએ કાવ્યાની સ્કૂલ પાસે, અને જો પાછળ સામે કાવ્યાની સ્કૂલ, અને આ જો સ્કૂલ ભરાઈ ગઈ. સ્કૂલ ડૂબી ગઈ છે, જો સ્કૂલની અંદર પાણી વયા ગયા. જો આ ગેટ, ગેટની અંદર પાણી વયા ગયા. જો આ એમ્બ્યુલન્સ, ત્યાં હોસ્પિટલ એ છે, એમ્બ્યુલન્સ જોવો. જો ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો, મજામાં ને? જો હવે આપણે આવી ગયા છીએ પાછા રેલ જોવા. હો બપોર પછી હું આવી ગયો હતો, મેં કહ્યું ચાલો આપણે રેલ જોઈ આવીએ કેટલે પહોંચી છે. પોલીસ વાળાને બેહાડી દીધા છે અંદર ન જાય ને, એટલે કેટલી આવી યાર મિત્રો.
તો જો મિત્રો, આટલું પાણી વધી ગયું છે. આપણે બોદાલી પાસે છીએ અને હજી આપણે આગળ જોવા જવાનું છે પુલ ને બધું, કે ભાઈ કેટલું પાણી પહોંચી ગયું છે. જો આમને પરિસ્થિતિ રહે તો આ રોડ ઉપર પાણી આવી જશે. અત્યારે આ બોદાલી એટલે ગામડું અડધું ડૂબી ગયું છે. એમ આવા જવાનો રસ્તો હોય ને બીજા કઈક, પણ અત્યારે નીકળવા જેવું જ નથી, કે કારણ કે બધા રસ્તા બંધ કરી દીધા છે. રસ્તામાં જે આપણે શું કહેવાય, પુલ ઓલો આવે, આ સુરત જાય ત્યારે જે ઓલું પૂર્ણા નદીનો પુલ ઉપરથી પાણી જાય છે ને એ રસ્તો બંધ કરી દીધો છે. તો જો આપણે છે ને ઘરની સામે એક્ઝેક્ટ ઘરની સામેની પરિસ્થિતિ હું તમને દેખાડું. જો આ મંદિર, સ્વામિનારાયણ મંદિર પાસે પાણી આવી ગયું છે. જો અહીંયા અહીંયા બધા બહાર ઉભા રહી ગયા છે. તો હવે આપણે છે ને કાવ્યાની સ્કૂલ પાસે આવી ગયા છીએ. સ્કૂલ જો બાપા ફસાઈ ગયા છે. કાવ્યાની સ્કૂલ ઉપર મેલો પ્રવીણભાઈ ની ઘંટી લેવલ પાણી, ઘંટી લેવલ પાણી છોકરાઓ ફસાઈ ગયા છે. જો છોકરાઓ ફસાઈ ગયા છે, નીચે પાણી આવી ગયું છે, ઉપર સ્કૂલ માં ફસાઈ ગયા. જો કાવ્યાની સ્કૂલ આ બે કાંઠે જાયો. બે કાંઠે પાણી જાય છે જો. અને અહીંયા બધા જોવા નીકળી ગયા જો. બે કાંઠે જઈશ કાવ્યાની સ્કૂલ. અને બપોરે આવ્યા ને ત્યારે અહીંયા બધી બસો પડી હતી, ફોર વ્હીલ પાર્ક હતી, એ બધું લઈ લીધું છે પાણી. બે કાંઠે જઈશ. બે માર ડૂબી ગયા, દિવાલ ની હારું હાર પોસી ગયું છે ને હજી હાઈ જે ક્યાં પહોંચે નક્કી નથી. હા, આ બધી પબ્લિક જો જોવા આવી છે. આ ગાડી જોવાનું, અહીંયા પાણી જોવો તમે. બધા જો પાણી જોવા જ નીકળાશે. બંધ કરી દે.
આ બધા બેઠા છે ને એના ઘરમાં પાણી ઘૂસી ગયા છે જો, એટલે બધા વાસણ ને બધું લઈને બહાર નીકળ્યા છે જો. હવેલી પાસેનું પાણી છે, અહીંયા પણ વધી ગયું છે. ટ્રાફિક તો જો, અહીંયા રસ્તો બંધ કરી દીધો છે. જો મિત્રો, આપણે છે ને જે જગ્યાએથી આવેલા હતા ત્યાં જ આવી ગયા છીએ. પુલ પાસે એકદમ પાણી ભરાઈ ગયા છે જો. જો એકદમ, એટલે એકદમ આપણે હવે અત્યારે તો બંધ કરી દીધું. પુલની ઉપરથી પાણી જાય છે અને અહીંયા જો વચ્ચે પોલીસ બેસી ગઈ છે, કોઈને જવા નથી દેતી. પબ્લિક જોવો તમે, સુરાની હોટલ પાસે થાવ ડૂબી ગયું છે. અહીંયા સુરાની હોટલ પાણી આવી ગયા જો. પુલ ઉપર પાણી વહી જાય એટલી પરિસ્થિતિ થઈ ગઈ છે, અને હજી પાણી આવકમાં જ છે. તો જો મિત્રો, આ રેસ્ક્યુ કરે છે પુલ અંદર જે અમુક હલવાઈ ગયેલા છે ને, જે ફસાઈ ગયા છે ને, તો આવી રીતે પુલની નીચેનો જે સામેનો વિસ્તાર, ત્યાં પાણી ભરાઈ ગયું છે, તો આવી રીતે રેસ્ક્યુ કરે છે. જો મિત્રો, આપણે ઘરે આવી ગયા છીએ અને જોયું ને તમે, એકદમ એટલે એકદમ ખરાબ પરિસ્થિતિ નવસારીમાં થઈ ગઈ છે. મેઘયુદ્ધ, મેઘ તાંડવ કે જળ તાંડવ જે કયો એ, પણ નવસારીની પરિસ્થિતિ અત્યારે ખરાબ થઈ ગઈ છે. હવે ક્યારે સુધરે એ હવે આપણને ખબર નથી, પણ આપણે ડેઇલી વ્લોગ મૂકતા રહેશું. તો જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.